शिविर न सहकारी कर भाई बहनों, संस्था परिवार ना सहकारी कर भाई बहनों, शिविरार्थी भाइयों ने बहनों, हम अपने बपोरे राजू भाई ने सांभळ्या छे त्यारे लालच छोड़ी शके एवी स्थिति नथी, पण अपनो टाइट प्रोग्राम ने कारणे अपने अपने मानी शक्यो नथी। सवार में अपने अवकाश छे, ले वखते अपने एमनो लाभ लईशुं। અત્યારે પહેલા શિબિરનો દિવસ દરમિયાનનો અહેવાલ છે એનું વાંચન કરશે, ત્યાર પછી આપણો મનોરંજન કાર્યક્રમ શરૂ થશે। મનોરંજન કાર્યક્રમ પૂરો થાય એટલે સંસ્થાના બધા જ કાર્યકર ભાઈ બહેનોની મીટિંગ એ અહીંયા જ રહેશે। સંસ્થાના કાર્યકર્તાઓની મીટિંગ સંસ્કાર કાર્યક્રમ પૂરો થયા પછી એ અહીંયા જ રહેશે। બીજી એક જાહેરાત છે કે આપણે આટલા દિવસ દરમિયાન શિબિરમાં રહ્યા છીએ ત્યારે કોઈ એક વિભાગમાંથી એક વિદ્યાર્થી ભાઈ અને બેન એ શિબિર દરમિયાનના એમના અનુભવો કહેવા માટે એક ભાઈ અને બેન તૈયાર રહેશે। બાકી જે કાર્યકર્તાઓ આવ્યા છે એમાંથી પણ કોઈ એક કાર્યકર એ શિબિર દરમિયાનના અનુભવો એ આવતીકાલના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં એ પોતાના રજૂ કરશે। એ ત્રણ જણા તૈયાર રહે, નામ મધુબેનને લખાવી દેજો, બેન આપણા એનાઉન્સ કરશે, બધા હવે ઓળખતા થઈ ગયા છો તમે, એક ભાઈ એક બેન અને એક કાર્યકર્તામાંથી ત્રણ જણા શિબિરાર્થી તરીકે પોતાના અનુભવો એ વ્યક્ત કરશે। આવતીકાલનો આપણો કાર્યક્રમ છે એની જાહેરાત હું પછી કરું છું, અત્યારે આપણે પહેલાં અહેવાલ વાચન કરીશું। જે મિત્રો આવે અહેવાલ વાચન ત્યારબાદ તેમણે ભારત માતાના સંતાન કેવા હોવા જોઈએ તથા સેવાદળ એટલે શું
તેની વાતો કરી પછી રુજુબેને પોતાના અભ્યાસ તથા અલગ અલગ ભાષાઓમાં વાક્યોનું ભાષાંતર કરી બતાવ્યું ત્યારબાદ 12 વાગ્યે અમે ભોજન માટે ગયા ભોજનમાં શીરો શાક રોટલી તથા દાળ ભાત હતા અમે પેટ ભરીને જમ્યા પછી થોડો આરામ કરી 3 વાગ્યે ફરીથી મંડપ નીચે ગોઠવાઈ ગયા ત્યાં શ્રી નયનભાઈ સાહેબે તથા દાઈમાજી સાહેબે રાષ્ટ્રગીતોની પ્રેક્ટિસ કરાવી ત્યાર પછી 3:30 વાગ્યે બૌદ્ધિક વ્રત 2 માં શ્રી રાજુભાઈ સાહેબે અધ્યક્ષ હૃદય સ્પર્શી અને લાગણી સભર વક્તવ્ય આપ્યું તેમાં તેમણે સ્વામી વિવેકાનંદ અને રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાપુરુષોના જીવન ચરિત્ર અંગે વાતો કરી તેમણે શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના ઉદાહરણ દ્વારા જીવનમાં વિકટ પરિસ્થિતિ થતી પણ એક મહાપુરુષ બનવાની પ્રેરણા આપી પછી પાણી વગેરે પીને ફરી અમે 4:30 વાગે બૌદ્ધિક વૃદ્ધાશ્રમમાં બેઠા ત્યાં પૂજ્ય દાદાએ ડોક્ટર નવીનભાઈ તથા શ્રી રાજુભાઈને કેશ ઓઢાડીને સ્વાગત કર્યું ત્યાર પછી ડોક્ટર નવીનભાઈએ જુદી જુદી વાર્તાઓ દ્વારા જીવનમાં પરિશ્રમ નિડરતા સેવા ભાવના વીરતા વગેરે ગુણોની ખીલવણી અને અંગે માર્ગદર્શન જણાવ્યું 5:30 વાગે અમે મેદાની કાર્યક્રમમાં લાઠી તજીમ તથા ડમ્બેલ્સની પ્રેક્ટિસ કરી ત્યારબાદ 7 વાગે અમે સાંજના ભોજન માટે ગયા ભોજનમાં ભાખરી શાક ખીચડી કઢી હતું ત્યાર પછી થોડો વિરામ લઈ સાંજની પ્રાર્થનામાં બેઠા પ્રાર્થનામાં શ્રી નયનભાઈ સાહેબના સંગીત સાથે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું સમૂહ પ્રાર્થનામાં સમૂહમાં પ્રાર્થના કરી શ્રી નયનભાઈ સાહેબના મધુર કંઠે તું રંગાઈ જાણે રંગમાં ભજનની મોજ માણી તથા હરિયમ હરિયમની મધુર ધૂન ગવાઈ ત્યારબાદ બીઆરએસ કોલેજ રતનપુરના વિદ્યાર્થીઓ સંસ્કાર કાર્યક્રમ કરશે જય હિન્દ જય ભારત 22 વિદ્યાર્થીઓને સ્વેચ્છાએ રોક્યા છે જેમ રોકાવું હતું એ વિદ્યાર્થીઓએ ખૂબ જ પ્રશંસનીય ઉત્કૃષ્ટ કામ કર્યું છે અને શિબિરને સફળતા અપાવવામાં તમારા બધા કરતા એમનો સહયોગ વધારે રહ્યો છે તો એમાંથી એક વિદ્યાર્થી મણસાતર શ્રવણભાઈનો આજે જન્મદિવસ છે તો શ્રવણભાઈને આપણે જન્મદિનની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ એમના જીવનમાં એ ખૂબ જ ઉન્નતિ કરે પ્રગતિ કરે આગળ વધે એમના પરિવારજનોને એ ખૂબ જ ઉપયોગી થાય અને દેશ માટે પણ એ એમનામાં રાષ્ટ્રીય ભાવના પેદા થાય એવી આપણા સૌ વતી એમને જન્મદિનની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ તેજ ચપટી ઓકે